નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રચના ચેપ્ટર 11 ની શરૂઆત કરીએ. તમે રચના 8મા ધોરણમાં પણ શીખી ગયા, જેમાં તમે ચતુષ્કોણની રચના શીખ્યા, ચતુષ્કોણ બનાવો. ધોરણ 7 ની અંદર 5-6 ની અંદર ખૂણા બનાવો, ચોથા ત્રીજામાં આવતા ખૂણા બનાવો, એક આપણે કોણમાપકનો ઉપયોગ કરી અને ખૂણા બનાવો. અત્યારે આપણે શું કરવાનું છે, તો ખૂણા દોરવા છે, પરિકર અને સ્કેલ નો ઉપયોગ કરી અને યોગ્ય માપનો જે માપ આપણને કે એ માપનો આપણે ખૂણો તૈયાર કરવાનો. હવે તો કે રચના ની અંદર આપણે 11.1 રચના એમ કે છે કે આપેલ ખૂણાનો દ્વિભાજક દોરો, કોઈ પણ ખૂણાનો દ્વિભાજક દોરો. એટલે શું કરેલું હોય છે, પેપર ની અંદર એક આપણે ખૂણો આપેલ છે, શું આપેલ હશે, એક ખૂણો તૈયાર આપેલ છે. એટલે આપણે અહીં પણ શું કરશું, એક ખૂણો તૈયાર કરી લેશું, ખૂણો એ બી સી નામ આપી દેવું, ખૂણો એ બી અને સી. હાલો પેપર માં આપેલો, પરંતુ તમારે તો શું કરવાનું છે, તો આ ખૂણો જોઈ આવો સેમ ખૂણો પેપર માં દોરવાનો, પછી એનો દ્વિભાજક. એટલે આપણે શું કરશું કે આ ખૂણા ને જોઈ અને એની બાજુમાં નથી, પરંતુ એટલું યાદ રાખવાનું, જો આ 60 ના માપ નો ખૂણો હોય, કોણ માપક થી માપી લો, તો અહીંયા 60 ના માપ નો જ ખૂણો થવો જોઈએ. જો આ 75 નો હોય, અહીંયા કેટલાનો થવો જોઈએ, 75 ના માપ નો ખૂણો થવો જોઈએ. હવે આપણે આ સેમ ખૂણો દોરવો હોય તો મારે શું કરાય, તો કે બી બિંદુ ને કેન્દ્ર ગણી, બી બિંદુ ને કેન્દ્ર ગણી યોગ્ય માપ ની ત્રિજ્યા લઈ અને એ બી અને એ સી ને છેદે ને એક ચાપ કરે, એ બી અને એ સી ને છેદે ને શું કરાય, એ ચાપ કરી લે, પછી શું કરાય, તો કે નામ આપી દે બી અને ઈ. આવો સેમ ખૂણો દોરવો છે, તો કે આ જે મેળા બી ને કેન્દ્ર ગણી યોગ્ય માપ ની ચાપ દોરી લો, ઈજ ચાપથી મારે શું કરાય, તો કે અહીંયા બી ને કેન્દ્ર ગણાય અને બીસી તો દોરેલ છે, કે બીસી ને અને એસી એવું કરો એમાં છેદી જશે. હવે અહીંયા શું કરશું, અહીંયા ડી ના હોય તો મોય ઈ આવે, પછી તો કે ડી થી માંથી એ સુધી પરિવર્તન થશે, ડી થી આ બિંદુ ડી ને કેન્દ્ર ગણું, ઈ બિંદુ સુધીનું પરિવર્તન થઈ ગયું, થઈ ગયો. એવી રીતે આપણે શું કરશું, અહીંયા ડી ને કેન્દ્ર ગણી લેશું અને ઈ બિંદુ નથી પણ આપણે માપ લઈ લીધું, તો જ્યાં છે છે ઈ બિંદુ ક્યુ હશે, ઈ કયું બિંદુ હશે, ઈ. હવે બી અને ઈ માંથી પસાર થાય એવું કિરણ તૈયાર કરી અને કિરણ નું નામ આપી દેશું આપણે એ બી, શું નામ આપી દેશો, એ બી. એટલે એ બી સી જે અહીંયા માપ છે એ જ માપ અહીંયા શું થઈ ગયો તૈયાર. હવે વાત કરી દ્વિભાજક, દ્વિભાજક તમને કહે ને એટલે અડધા કરતા વધુ માપ લઈ લો અથવા પૂરેપૂરું માપ લઈ લો, તો હું શું કરીશ, ડી અને ઈ ને કેન્દ્ર રાખો, જોઈ લો છે કે ડી જેટલું ત્રિજ્યા લઈ લીધી, તો કે હવે આપણે ડી ને કેન્દ્ર ગણી અને ખૂણાની અંદરના ભાગમાં એક ચાપ રચવાનું, પછી ઈ ને કેન્દ્ર ગણવાનું અને ખૂણાની અંદરના ભાગમાં શું કરવાનું, એક ચાપ રચવાનું. ઈ બંને ચાપ જ્યાં છે તે એમાંથી આપણે શું કરાય, તો કે ઈ બિંદુ નું નામ આપી લઈ પી, તો પી અને બી માંથી પસાર થાય એવું કિરણ દોરી લેવાનું, જે શું હશે, તો ખૂણા એબીસી નો દ્વિભાજક હશે. હવે આ આપણે આ રચના દ્વિભાજક નો તૈયાર થઈ ગયો, પરંતુ હવે આપણે રચના ના મુદ્દા પણ લખવાના છે, તો હું લખીશ શું, પેલા મુદ્દા માં લખીશ તો કે આકૃતિ માં એક મુદ્દો, તો કે માપ ખૂણો એબીસી આપેલ છે, એટલે આપણે એબીસી આપેલો, તો અહીંયા લખી લખ્યું બીજા મુદ્દા ની અંદર શું કર્યું મેં, તો કે એબીસી આપેલ હતો, પછી મેં બી ને કેન્દ્ર ગણી યોગ્ય માપ ની ત્રિજ્યા લઈ અને બીસી ને અને એબી ને છેદે એ રીતે મેં કહીએ ચાપ તૈયાર કરી, હું લખીશ કે યોગ્ય માપ ની ત્રિજ્યા લઈ બી ને કેન્દ્ર
छेदे तेम चाप रचो जे एसी अने बीसी ने ज्यां छेदे छेदे त्यां बिंदु बी एसी ने छेदे यहां हूं नाम है बी बिंदु त्यां अनुक्रम संतमा को देखो पहला पहली बार जो पहलो बिंदु है बीजी बार जो बीजी बिंदु अनुक्रम है अनुक्रम है यहां हूं एसी ने बीसी ने तो के एसी को कौन था तो के अने बीसी को तो के बीसी को बी बी ना પછી આપણે શું કર્યું તો તો કે ભાઈ બી જેટલી ત્રિજ્યા લીધી રસમાં બી જેટલી ત્રિજ્યા લઈ બી જેટલી શું કરી તો કે ત્રિજ્યા લઈ ખૂણાની અંદરના ભાગ બી જેટલી ત્રિજ્યા લઈ માપનો ABC ના અંદરના ભાગમાં અંદરના ભાગમાં બિંદુ ડી અને ઈ ને વારા ફરતી ફરતે કેન્દ્ર લઈ બિંદુ ડી ને અને ઈ ને વારા ફરતી કેન્દ્ર લઈ ચાપ રચી કે ચાપ રચો બંને ચાપ જ્યાં છેદે બંને ચાપ જ્યાં છેદે ત્યાં બિંદુ શું નામ આપો બિંદુ P નામ આપો બિંદુ P નામ આપો બિંદુ P નામ ઉપાય દે પછી શું કર્યો તો તમે કિરણ દોર્યો કયો કિરણ દોર્યો એટલે BP કિરણ દોર કિરણ BP દોરાઈ જાય પછી આપણે શું કરવાનું છે આપેલ માપનો દ્વિ ભાજક તો યાદ થઈ જાય લખી રાખવાનું આ માપનો ABC નો દ્વિ ભાજક ગાણિતિક શબ્દ થોડા વાપરો અને યોગ્ય શબ્દ લાગે એવા વાપરો એટલે આપણે મુદ્દા તૈયાર થઈ જાય સૌ પ્રથમ લખો એબીસી આપેલ છે કારણ કે દોરે લખો એટલે આપણે આપેલ છે એવું લખી દઈએ પછી યોગ્ય માપની ત્રિજ્યા લઈ બી બિંદુને કેન્દ્રના માપ ઉપર કે એલ બી અને બીસી ને છેદે એવી એક ચાપ તૈયાર કરી દીધું બી ને કેન્દ્ર ગણી એસી અને બીસી માં છેદે તેમ ચાપ રચો જે એસી અને બીસી ને ત્યાં છેદે અહીંયા છેદે બી અને બિંદુ ડી અને ઈ ને વારા ફરતે કેન્દ્ર અને ચાપ રચો બંને ચાપ જ્યાં છે તે બિંદુ પી ના બાજુ ના બાજુ પછી કિરણ બીપી દોરી દીધો દોરી ખૂણાની રચના છે કે તો આપણે લખી રાખો એબીસી નો દ્વિભાજક રીતે તૈયાર જો બાળકો અહીંયા આપણે એસી નામ આપી દીધું છે ભૂલથી અહીંયા શું નામ આપશો એ એબી બસ આ આવશે એબી કારણ કે એસી તો આપણી પાસે બાજુ છે નહીં
सात सेमी नो रेखाखंड दोरी लेशो अथवा तमने रकम मां पण दिए कि भाई पांच सेमी ना रेखाखंड ना बे लंब द्विभाजक तैयार करो तो तमारे शुं करवानुं लंब द्विभाजक तैयार करवानो रे आ मे शुं कर्युं तो कि AB बराबर सात सेमी दोरी लीधा હવે AB બરાબરનો 7 સેમી દોરાઈ જાય પછી શું કરવાનું તો કે પછીનો લંબ દ્વિભાજક આપણે દોરવો છે ખૂણામાં જેમ લંબ દ્વિભાજક દોરો એમ કરવાનું શું કર્યું તો ખૂણામાં તો કે જેટલા માપનો ખૂણો તૈયાર થાય એમાં કાપરે પૂરું માપ લઈ લો તો શું કરો અડધા કરતા વધુ માપ લઈ અહીંયા આપણે અડધા કરતા વધુ માપ લેશું તો તમે કે પૂરે પૂરું માપ લેશું તો તાર ખૂબ ઊંચે આવશે આપણે એ કરી અડધા કરતા વધુ તો તમને બધાને ખબર પડી જાય કે અડધા કરતા વધુ થાય કે દાખલા તરીકે 7 સેમી હોય તો અડધા કરતા વધુ કોણ પાય તો પર તમે 4 5 6 7 સુધી તમે માપ લઈ શકો એટલે કે એ બીનો રેખાખંડ કે એમાં જો અડધા કરતા વધુ માપ લે તો આની બાજુ વધુ ખુલો આની બહુ ઓછું અડધા કરતા વધુ માપ લઈ બિંદુ A ને કેન્દ્ર કરી ઉપરના અંતરમાં એક ચાપ રાખો એવી રીતે लंब द्विभाजक शब्द आप संज्ञा में लखी सकिए शू लखी जाए
दो टी करो अपने लव रहे।